હવે આપણે એક ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો જોઈશું. એનો સરવાળો હોય 360. કેવી રીતે? તો આપણને દેખાય છે કે અહીંયા ચાર ખૂણાઓ છે, આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર. હવે આ પાછું આપણે જેમ ત્રિકોણ જોડે કરેલું, આ ચારે ખૂણાઓને આપણે ફેરવી દેવાના છે. આપણે આમને ફેરવ્યા તો આપણને દેખાય છે કે આ બધા એક ગોળ બનાવે છે, એક સર્કલ બનાવે છે. અને સર્કલમાં કેટલા ડિગ્રીઝ હોય? તો 360. એટલે આ બધા જ ખૂણાઓનો સરવાળો 360 થાય છે.